વાર્તા તો બહુ જ લાંબી છે, સો લેટ મી ફર્સ્ટ સિંગ. યા, એટલે હું થોડી નાની કરીને તમને વાર્તા કહું, પણ ઇટ્સ ઓલ્સો વન ઓફ માય ફેવરિટ કાઇન્ડ ઓફ મ્યુઝિક ટુ સિંગ. એટલે સાંભળવાનું તો ઓકે, પણ મને ગાવાની જો કોઈ વસ્તુની મજા આવે તો આની આવે છે. સો માં તું 14 ભુવનમાં રહેતી, માં તું 14 ભુવનમાં રહેતી, ઉડણમાં ભુલેતી, માડી 14 ભુવનમાં રહેતી, ઉડણમાં ભુલેતી, છોરુડાને ખમા કેતી, છોરુડાને ખમા કેતી, મારી મગાલ માડી લળી લળી પાય લાગુ, દયાળી દયા માંગુ, મારી મગાલ માડી કે પ્રેમથી પાય લાગુ, આશીષ યાજ માંગુ, મારી મગાલ માડી. વાવ, થેન્ક યુ, બહુ સરસ છે. આની થોડીક વાત કે આ કેવી રીતે તેણે પિકઅપ કર્યું આટલું સરસ ગીત, અને આ રીતે પરફોર્મ કેવી રીતે કર્યું? વેલ, સાચું કહું તો મને આ સંગીત બહુ જ ગમે છે. સો દેન ધીસ હેપન્ડ લાસ્ટ યર ડ્યુરિંગ નવરાત્રી, અને ધીરે 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 જેમ સમય પાસ થતો ગયો તેમ મેં પોતે એના પર ઘણા બધા જ વર્ઝન્સ સાંભળ્યા, ઘણો બધો પ્રયત્ન કર્યો એ વસ્તુ શીખવાનો. અને એની પહેલાં એક કોન્સર્ટ મેં મહાશિવરાત્રિનો કરેલો સોમનાથ મંદિરમાં, ત્યાં એને માટે થઈને મેં બીજું એક મોગલ માતાજીનું જ ગીત પ્રિપેર કર્યું હતું, અને એ ગીત લોકોને બહુ જ ગમ્યું હતું. ત્યાં એ પ્રેઝન્ટેશન લોકોને બહુ ગમ્યું હતું, અને યુટ્યુબ ઓલ્સો એના પર મેં અપલોડ કર્યું હતું, ત્યારે પણ મને બહુ બધા શું કહેવાય, સમ ફ્યુ મિલિયન હિટ્સ મળેલા. એટલે આ વોઝ લાઈક, આ વસ્તુ લોકોને ગમે છે, મને આટલી બધી ગમે છે, અને રીલી એક અલગ જ પ્રકારની શક્તિ હું અનુભવું છું જ્યારે જ્યારે હું આ ગાઉં કે સાંભળું. તો ઇટ વોઝ વેરી પર્સનલ ફોર મી. એટલે ચૈત્ર નવરાત્રી વખતે આઈ ડિસાઇડેડ કે હું આ ગીત પ્રોડ્યુસ કરીશ, અને કીર્તિભાઈ, કીર્તિદાન ગઢવી, એમણે ગાયું છે, એમનું વર્ઝન મેં સૌથી વધારે સાંભળ્યું છે. તો મારે એક પ્રશ્ન એ પૂછવો છે કે અત્યારના સમયમાં પરફોર્મન્સનું મહત્ત્વ વધી ગયું છે, તો ડુ થિંક કે એને લીધે સંગીતનું હાર્દ ઓછું થઈ જાય? નોટ આવા પ્રકારના સોંગમાં પરફોર્મન્સ ઇઝ વેરી મચ નીડેડ, તો તમને બહુ જ મજા આવે લોકોને પણ જોવાની. પણ ઘણી વખત નોર્મલ લતાજીના ગીત હોય, આશાજીનું હોય, કે ફોર ધ મેટર આઈ મીન સુગમ સંગીત હોય, તો ડુ થિંક કે બધામાં પરફોર્મન્સ જરૂરી છે? ઇટ ઇઝ અ વેરી પર્સનલ થિંગ. હું પોતે એવી વ્યક્તિ છું કે જે આમ સીધી બેસીને ગાઈ જ નથી શકતી, સો મારે માટે ધી ઇમોશન ફ્લોઝ થ્રુ એવરી નર્વ, એવરી સેલ ઓફ માય બોડી. સો વેન આઈ સિંગ આઈ હેવ ટુ મૂવ, આઈ હેવ ટુ ઇમોટ, જો ઇટ્સ નોટ ઇન માય કંટ્રોલ. સો મારા જેવી વ્યક્તિ માટે એ એફર્ટલેસલી આવે છે, બટ ઓફકોર્સ જ્યારે જરૂરિયાતની વાત આવે તો નથી બહુ જરૂરી હોતું આવા ગીતો માટે. જ્યારે આજકાલના ગીતોની વાત કરીએ કે એમાં પરફોર્મન્સ જરૂરી છે કે નહીં, હા જરૂરી છે, અને એનાથી સંગીતનું રેટિંગ ઓછું થાય છે કે નહીં, એટલો બધો આમ થોડોક આમ દુઃખી કરી જાય એક સેકન્ડ માટે એવો સવાલ છે. કારણ કે સંગીતનું તો ઓવરઓલ જ મહત્ત્વ ઘણું ઓછું થઈ ગયું છે. જે પ્રમાણે આપણે જીવનમાં આગળ વધી રહ્યા છીએ, જીવનનું જ મહત્ત્વ એટલું ઓછું થઈ ગયું છે કે આ બધી વસ્તુઓ તો બહુ આમ ફેક લાઈફ પર જ બધું ચાલે છે. ફેસબુક, સોશિયલ મીડિયા, વોટ્સએપ, લાઈફ ઇઝ ધેર ઓન્લી. તમને 100 લાઈક્સ મળવા જોઈએ, તમને 1% પણ કદાચ સામે મળીને કહેશે નહીં કે ઓ બહુ સુંદર લાગો છો તમે આજે, પણ ઇટ્સ ઓલ અબાઉટ ધેટ, ઇટ્સ ઓલ ઇન ધ ક્લાઉડ, અને તમે ક્લાઉડમાં જીવતા થઈ ગયા છો. યુ નો, આઈ ફીલ લાઈક વી ઓલ ફોગોટન ટુ અ ગ્રેટ એક્સટેન્ટ કે આપણે ઓનેસ્ટલી રીલી ઓરિજિનલી જમીનના માણસો છીએ, અને આપણે અલગ જગ્યાએ બિંદાસ થઈને ઘૂમી રહ્યા છીએ. ઇટ્સ ઓકે, મારા માટે તો ઇટ્સ માય જોબ, સો સોશિયલ મીડિયા ઇઝ અ પાર્ટ ઓફ માય લાઈફ એન્ડ આઈ એન્જોય ઇટ, બટ દરેક વસ્તુ અત્યારે આમ જોઈએ તો પિક્ચર ખબર નહીં, એટલે કદાચ લોકોના ટેસ્ટ પણ બદલાઈ રહ્યા છે. એક્ઝેક્ટલી, લોકોને પાસે એટલો ટાઈમ પણ નથી રહ્યો, સો મેબી ધીસ ઇઝ ધ ફેક્ટર. યા, સો ઓકે, તો લોકોનું આમ કહીએ ને ધ્યાન જાળવી રાખવા માટે પરફોર્મ કરવું પડે. ઓકે,
અચ્છા, મેં સાંભળ્યું છે કે તે 20-22 ભાષામાં ગાયું છે, એ પણ સખત આશ્ચર્યજનક વસ્તુ છે. એક તો આટલી બધી ભાષા તું કેવી રીતે એડપ્ટ કરે છે એના વિશે જરાક કહી દે, અને ગુજરાતી સિવાય કઈ ભાષામાં તને સૌથી વધારે ગાવું ગમે છે? અગેન, બધું નેચરલી આવે છે, મને એટલી મજા આવે છે એ કોઈ પણ બીજી ભાષા હોય, મારી ભાષા હોય, જાણીતી ન જાણીતી, કોઈ એનીથિંગ, આઈ જસ્ટ એન્જોય ઇટ. અને મારા માટે એ વસ્તુ અચીવ કરવી કે એ લોકો જેમ ગાય છે એમ ગાવું, એ લોકોની માફક એવો ઇમોશન ક્રિએટ કરવો, એ બધું ઇટ્સ ચેલેન્જ ફોર મી એન્ડ ઇટ્સ અ લોટ ઓફ ફન. એટલે હું બહુ એન્જોય કરું છું, એટલે હું આટલી બધી ભાષાઓમાં ગાઈ શકું છું. આઈ સિંગ ઇન કશ્મીરી ઓલ્સો. સંગીત એક એવી વસ્તુ છે કે જે હું પોતે હું માનું છું, કોઈ પણ પ્રકારનું સંગીત હોય, ઇટ કીપ્સ યુ વેરી વેરી હેપી એન્ડ ઇટ કીપ્સ યુ પોઝિટિવ, ઇટ મેક્સ યુ કાઇન્ડ. અને કઈ ભાષામાં તને સૌથી વધારે ગમે છે અપાર્ટ ફ્રોમ ગુજરાતી? વેલ, ઓફકોર્સ હિન્દી, ઇંગ્લિશ આઈ સિંગ ઓલ ધ ટાઈમ, સો દેટ્સ ઓકે. પણ બંગાળી મને બહુ જ ગાવું ગમે છે, અતિશય, એ મને ખબર છે, એ મને ખબર છે. અને તમે બંગાળી શીખ્યા પણ છો, તમે રવિન્દ્ર સંગીત પણ શીખ્યા છો, સો યુ નો હેવ એન આઈડિયા. હું તમને એક નાનકડો આપણે ડ્યુએટ કરીએ, લાઈક અ જુગલબંદી. સો હું એ ગીત ગાઈશ બંગાળીમાં અને તમારે એનું મુખડું પિકઅપ કરવાનું છે. ઓ માય ગોડ, ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ, આઈ નો તમને આવડે છે. আমি যে তোমারি শুধু জীবনে মরণে, আমি যে তোমারি শুধু জীবনে মরণে, ধরিয়া রাখিতে চাই নয়নে নয়নে. না যে কি বাত, রজনী এখনো বাকি আরো কিছু দিতে পাখি, বলে রাত জাগা পাখি রাজিও না. ক্যা বাত হে ঐশ্বর্যা, এক প্রশ্ন মানে হমেশা থাই ছে কে হমনা থি গুজরাটি ফিল্মো নু আখু পিকচার বদলাই গয়ু ছে, એમાં પણ રોક ને પોપ ને બધું ઘણું બધું મિક્સ થયું છે, તો ડુ યુ થિંક કે કોઈ પણ ગુજરાતી ગીતને વેસ્ટર્ન ટચ આપવાથી એ પોપ્યુલર બની શકે? ચેન્જ ઇઝ વેરી કોન્સ્ટન્ટ. એટલે આપણે થોડાક નહીં, થોડા ઘણા બધા વર્ષો પાછળ જઈએ તો એક સમય હતો કે જ્યારે આપણી પાસે ગીતો હતા, ઝટ જાઓ ચંદન હાર લાવો, દેટ વોઝ અ ફિલ્મ સોંગ. એ સમયમાંથી આપણે થોડાક આગળ આવ્યા ત્યારે આપણી પાસે અદ્ભુત ફિલ્મ્સ આવી, કેતન મહેતાની હોય કે પછી એક આખો યા ભવની ભવાઈ, અમુક એવો એક દોર હતો કે જેમાં આપણે રિયલી સારું સિનેમેટિક એક્સપિરિયન્સ, ક્લાસી ફિલ્મો અને આટલા લેવલવાળી, એક્ઝેક્ટલી. વચ્ચેનો જે પીરિયડ હતો એ સમયમાં બીકોઝ યા સારું એવું બ્લેન્ક રહ્યું ફોર ધ અર્બન માર્કેટ, બટ રૂરલ માર્કેટ તો ફ્લરિશિંગ હતું, પહેલેથી રહ્યું છે જ. અને એમાં ખાસ કરીને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન કે જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિયલી માધ્યમ પર પહોંચાડી છે, એને ફિલ્મ ઇન્ડસ્ટ્રી બનાવી કે એવું કહી શકાય કે આપણી પાસે એક ઇન્ડસ્ટ્રી છે, દેટ વોઝ બિકોઝ ઓફ નરેશ કનોડિયા. સો એની ડે આઈ ટોટલી ગીવ હિમ દેટ ક્રેડિટ કે એ એક એવી વ્યક્તિ, એ મહેશભાઈ, એ લોકોએ એ જાળવી રાખી ઇન્ડસ્ટ્રી કે જેથી કરીને આજે આપણી પાસે એક એટલીસ્ટ ઇન્ડસ્ટ્રી તો છે. એટલે મારે ખાસ એ પૂછવું છે કે આપણે બદલાઈએ તો છે જ, પણ આ વેસ્ટર્ન ટચ આપીને ખરેખર યુથ અટ્રેક્ટ થાય છે? હેવ યુ એક્સપિરિયન્સ? કારણ કે આઈ હેવ. ઓકે, એટલે ગુજરાતી ગીત આવા ગુજરાતી કરો તો લોકોને ગમે છે? યા, અને એમાં ઇટ્સ નોટ અબાઉટ વેસ્ટર્ન, ઇટ્સ અબાઉટ મોડર્નાઇઝેશન. અને મોડર્નાઇઝેશન ઇઝ નોટ ઓનલી વેસ્ટર્ન. આજે તમે કે હું, આપણે લાઈક મેં જીન્સ પહેર્યું છે, રાઈટ, તમે ડ્રેસ પહેર્યો છે, પણ તમારા વિચારો, તમારું કલ્ચર, એ બધાથી આ બધી વસ્તુઓ ઇન્ફ્લુઅન્સ્ડ છે. તમે એવા જીન્સ કે એવા ડ્રેસીસ નથી પહેરતા કે જે બહારના દેશોમાં પહેરે છે લોકો, પણ એમની જે સારી વસ્તુ છે, જે સારી બાબતો છે, એને આપણે આપણા કલ્ચરમાં, આપણા જીવનમાં, એવરી ડે લાઈફમાં ઇન્કોર્પોરેટ કરી રહ્યા છીએ. એવી જ રીતે એ કોઈ પણ ફિલ્ડ હોય એમાં ઇન્કોર્પોરેટ થાય. આઈ કેન ગીવ એન એક્ઝામ્પલ, બહુ જ હમણાં પ્રચલિત થયેલું એક ગીત, વાલમ આવોને, બહુ જ સરસ છે. એ તેમ ગાયું છે ફિમેલ વર્ઝન? યસ, ફિમેલ વર્ઝન મેં ગાયું છે. બટ ઓફકોર્સ એનું જે મેલ વર્ઝન છે એનાથી એ ગીત રિયલી પ્રખ્યાત થયું, અને એ
એ મેલ વર્ઝનમાં એક અલગ જાતની પ્રેઝન્સ છે. આજની તારીખ હું ફીલ કરી શકું છું, ને એવી પ્રેઝન્સ છે કે જે પ્રેઝન્ટ ડે ફિલિંગ તમને ઘણા વર્ષો સુધી આપશે. સો ઇટ ઇઝ નોટ જસ્ટ ટુડેઝ મ્યુઝિક, ઇટ ઇઝ અ લિટલ ફ્યુચરિસ્ટિક ઓલ્સો. હા ઐશ્વર્યા, મને એવું લાગે છે કે આપણી પાસે એટલા સુંદર ગીતો છે, એટલા સરસ કવિઓ છે, ખૂબ સરસ કવિતાઓ છે, પણ સુગમ સંગીત પર્ટિક્યુલરલી થોડું ડીમ લાઇટમાં ચાલે છે. જે મરાઠી અને બંગાળીમાં તો મેં સાંભળ્યું છે કે દરેક ફેમિલીને રવિન્દ્ર સંગીત આવડવું જોઈએ. આપણે ત્યાં ગુજરાતમાં એ પ્રકારનો કોન્સેપ્ટ તો ડેવલપ થયો જ નથી. ઘણી વખત તો ઉલટું સિનારિયો હોય છે કે મારા છોકરાઓને ગુજરાતી મીડિયમમાં છે એવું કહેતા મા બાપને શરમ આવતી હોય છે. તો મને હંમેશા એવું થાય કે એટલી સુંદર કવિતાઓ છે, એટલા સરસ કમ્પોઝિશન છે આપણી પાસે, સ્વરકારો એકદમ આલા ગ્રાન્ડ છે. તો તું યંગ છે, તો તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે કાવ્ય સંગીતની, તો તું બનવાનું પસંદ કરે? ચોક્કસ કરું, ટુ બી વેરી ફ્રેન્ક. એ મારું બહુ જ ગમતું સંગીત છે અને આઈ વુડ રિયલી લવ ટુ એકચ્યુઅલી ટેક ઇટ ટુ દેટ નેક્સ્ટ લેવલ, કે જ્યાં લોકો એને પણ એટલું જ એપ્રિશિએટ કરી શકે જેમ એ લોકો બીજું બધું સંગીત એપ્રિશિએટ કરે છે. ઓકે, તો દાખલા તરીકે તને સમજી લે કે હાઇપોથેટિકલી તું બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. હા, ઓકે. તો તું કયું ગીત પસંદ કરે? અત્યારે મને બહુ આમ પાવર્ડ સેલ્ફ એમ્પાવર્ડ ફિલિંગ આવી રહી છે. બટ તું કે કયું ગીત તને તું પ્રિફર કરે ગાવાનું એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર? વેલ, એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર જો હું આમ બહુ કમર્શિયલી વિચાર કરતી હોઉં તો ધી ઓનલી સોંગ્સ કે જે લોકોને અટ્રેક્ટ કરે આ વસ્તુ તરફ, દેટ વુડ બી તારી આંખનો અફીણી ઓર સાંવરિયો છે કે છેલા જીરે છે કે એવા બધા ગીતો તરત જ લોકોને અટ્રેક્ટ કરી લેશે. પણ મારી પાસે દેટ્સ ઓનલી વેર ઇટ બિગિન્સ. આઈ મીન દેટ્સ યોર, દેટ્સ વેર યુ ઓલ કમ ઇન. હા, બધા આવો બેસો, આપણે વાતો કરીએ. યા, દેટ્સ જસ્ટ વેર ઇટ બિગિન્સ. એટલું બધું આમ ઇટ્સ અ યુનિવર્સ ઓફ મ્યુઝિક અને એમાં પણ ઇટ્સ અ પ્રીટી બિગ કોન્ટિનેન્ટ કે જેમાં ઇટ્સ અ બિગ પ્લેનેટ ઓફ ગુજરાતી સુગમ સંગીત. અને એમાં આપણી પાસે એટલો મોટો ભંડોળ છે કે જેને માટે મારી પાસે એટલા બધા આઈડિયાઝ છે, પણ એ આઈડિયાઝ તો હું નહીં જ કહું કારણ કે તમે મને હજી એમ્બેસેડર બનાવી નથી. સો હાઇપોથેટિકલી મારી પાસે બહુ બધા આઈડિયાઝ છે. હવે આપણી પાસે એક નવું સેગમેન્ટ છે, ફાસ્ટ ટ્રેક. તો શેલ વી સ્ટાર્ટ? યસ, ઓકે. ઐશ્વર્યા રાય માટે તારે કોઈક આઈટમ સોંગ ગુજરાતીમાં ગાવાનું હોય તો હું તરત ગાઉં. કયું ગાય? I really think કે ઐશ્વર્યા રાય જો આના પર ડાન્સ કરે તો હા 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 ગીતને 40 ચાંદ લાગી જાય. ઐશ્વર્યા, મને ખ્યાલ છે કે તને એક્ટિંગ પણ બહુ જ ગમે છે, તો કોઈ પ્રોડ્યુસર આવીને તને એમ કે અમે તને એક્ટ્રેસ બનાવીએ છીએ પણ તારે સિંગિંગ છોડી દેવાનું, તારે માત્ર એક્ટિંગ કરવાની, તો તું શું કરે? વૈસે તો મુજે બહુ સારા ઓફર્સ આયે હૈ બડે બડે એક્ટર્સ કે બડે બડે પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ કે, લેકિન મેં ચુન રહા હું કે મુજે કૌન સા એક્ટિંગ એક્ચુઅલી મુજે નહીં કરના હૈ. સોરી, દિસ ઇઝ જસ્ટ અ ડાયલોગ વિચ આઈ રિયલી લવ ફ્રોમ વન ઓફ માય ફેવરેટ મૂવીઝ બાય આમિર ખાન. અને કોઈ પણ મને એવું કહેશે કે મારે ન ગાવું અને એક્ટિંગ કરવી તો એ તો નહીં થાય, નોટ પોસિબલ નથી. એનું ઓપનિંગ જ નથી, ત્યાં તો બારી નહીં દિવાલોની દિવાલો છે, એટલે એ જરાક અઘરું છે. પણ હા, મ્યુઝિકલ મને જો કોઈ કેરેક્ટર નિભાવવાનું આવે કે ગાયકનું હોઈ શકે અથવા કોઈ એવી વ્યક્તિ કે જેને ગાયન ગમતું હોય જેમાં એનું ગાવાનું બહુ બધું હોય તો વાંધો નથી. મમ્મી પપ્પા અને દાદીને કોઈ એક ગીત ડેડિકેટ કરવાનું હોય તો કયું ગીત કરે? જીના 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 રે ઉડા ગુલાલ માઈ તેરી ચુનરિયા લહેરાઈ, જીના જીના રે ઉડા ગુલાલ માઈ
રંગ તેરી રીત કા રંગ તેરી પ્રીત કા રંગ તેરી જીત કા હે લાઈ 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 રંગ તેરી રીત કા રંગ તેરી પ્રીત કા નાઈ તેરી ચૂનરિયા લહેરાઈ જબ જબ મુજ પે હૈ ઉઠા સવાલ માઈ તેરી ચૂનરિયા લહેરાઈ બહુ જ સરસ. હવે એક છેલ્લો રાઉન્ડ છે અને બહુ જ મસ્તી ને મજા આવ્યો છે. ઇટ્સ અ ચેલેન્જ રાઉન્ડ. તો તારે મને અથવા તો મારે તને કંઈક ચેલેન્જ આપવાની અને તારે એક્સેપ્ટ કરવાની. તો એક કામ કરીને, તમે તો મને આટલા બધા પ્રશ્નો પૂછ્યા છે, દરેકના મેં જવાબ આપ્યા છે. નાઉ આઈ ચેલેન્જ યુ. આપણે એક કામ કરીએ, તમે તો ક્લાસિકલ પણ શીખ્યા છો, રાઈટ? ઠીક છું, ગાતી નથી. એવું ના ચાલે, આજે તો ગાવું પડશે. સો આપણે એક મેડલી જેવું કરીએ, યમનની મેડલી. ઇઝી છે, બહુ ઇઝી રાગ છે, સરસ રાગ. તમારે જૂનું ગીત ગાવાનું અને બસ હું એને ફોલો કરીશ. તો પછી તારે નવું ગાવું પડશે. મારા માટે પણ ચેલેન્જ થઈ ગઈ. યસ, ઓકે, ચલો, એક્સેપ્ટેડ. એક્સેપ્ટેડ, ઓકે, લેટ મી થિંક ફોર અ સેકન્ડ. ઓકે, નેવર માઇન્ડ. સરાસી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ કહીં યે વો તો નહીં, કહીં યે વો તો નહીં, કહીં યે વો તો નહીં. તુજ સંગ બેર લગાયા એસા રહા ના મેં ફિર અપને જૈસા, મેરા નામ ઇશ્ક તેરા નામ ઇશ્ક, મેરા નામ ઇશ્ક તેરા નામ ઇશ્ક, મેરા નામ તેરા નામ મેરા નામ ઇશ્ક, યે લાલ ઇશ્ક યે મલાલ ઇશ્ક, યે ઐબ ઇશ્ક યે વૈર ઇશ્ક, વો શબ યાદ આયે, બહોત યાદ આયે, વો શબ યાદ આયે, બહોત યાદ આયે, ગમે જિંદગી કે અંધેરે મેં હમને ચરાગે મોહબ્બત જલાયે બુઝાયે, વો શબ યાદ આયે, બહોત યાદ આયે. આજ ઇબાદત રૂબરૂ હો ગઈ, જો માંગી થી ઉસ દુઆ સે ગુફ્તગુ હો ગઈ. ગરે ગ ની રે મા મ ગ મ ની રે ગ, ગરે ગ ની ગરે રે ગ ગ મ મ ધ ની સા સા ની ની ધ ધ પ પ ગ રે રે સા ની ધ બ મ ગ રે ની ની ધ પ મ ગ રે સા ની રે ગ. મુલાકાત કા કોઈ પેગામ દીજે કે છુપ છુપ કે આને કો જી ચાહતા હૈ, ઓર આકે ન જાને કો જી ચાહતા હૈ, ઓર આકે ન જાને કો જી ચાહતા હૈ, જી ચાહતા હૈ, નિગાહે મિલાને કો જી ચાહતા હૈ, નિગાહે મિલાને મિલાને કો જી ચાહતા હૈ,
જી ચાહતા હે. વન્ડરફુલ, બ્રિલિયન્ટ આઈ શુડ સે. તમે આટલું ઇમ્પ્રોમ્પ્ટલી યુ જસ્ટ પિક્ડ આઉટ ધ એક્ઝેક્ટ પરફેક્ટ સોંગ્સ અને કેટલા બ્યુટિફુલ કોમ્પોઝિશન્સ યમનના. અને મને પણ નવા જે બહુ જ ગમે છે યમનના, એ તે બંને ગાયા. આપણે બંને એકબીજાને થેન્ક યુ કહી દઈએ. ડન ડન ડન. હાઈ ફાઇવ. થેન્ક યુ સો મચ.